હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ બધાને. તો અત્યારે વાગી ગયા છે 9:15 અને મારી મોર્નિંગ તો 11:00 થઈ ગઈ હતી, 7 વાગ્યાની. પરંતુ પછી ફરી ઉભાઈ દઉં ને પછી થોડીક વાર ભગવાનની કથા સાંભળતી હતી. અને હવે ટાઈમ થઈ ગયો છે નાસ્તાનો, તો હું કરી લઈશ નાસ્તો. કારણ કે આરવ પણ લઈ રહ્યા ઘરમાં છે અને એમ કરે છે પૂજા પાઠ, તો મારે કરવો પડશે. મારે પછી દવા લેવાની હોય એટલે. અને હમણાં તો 2-3 દિવસ થયા કે વધારે લોક સુખ થયો જ નથી, કારણ કે આ એક કાનમાં મળતું ને તો પાછું બીજા કાનમાં ચાલુ થઈ ગયું હતું, એટલે બીજા કાનમાં પણ વધારે ઇન્ફેક્શન હતું. એટલે 2-3 દિવસ તો બોલાતું જ નહોતું. અને શું કહેવાય કે આ બધામાં દુખાવો પણ એટલો હતો. પછી અમે પાછી દવા લીધી અને આજે વાંધો નથી, આ સારું છે. એટલે મને એમ છું કે લોક સુખ કરી જ લેવા છે, તો મુકાઈ પણ જાય. અને કાલે પણ, કાલે થોડું સારું હતું પણ કાલે સોનોગ્રાફી માટે મારે જવાનું હતું, એટલે પછી બહુ લોક સુખ ન થયો. અને આજથી શું કહેવાય શરૂઆત કરી દઈ. અને હા, શ્રાવણ માસ પણ ચાલુ થઈ ગયો, તો બધાને હર હર મહાદેવ. અને ભગવાન ભોળાનાથ તમારા બધાના જીવનમાં શું કહેવાય સુખ સંપત્તિ ને આનંદથી ભરપૂર તમારું જીવન પસાર થાય એવી ભગવાનને પ્રાર્થના. અને બસ, તો હવે આજે છે ગુરુવાર, તો અમારે ત્યાં પણ એક દોરો લેવાનો. મને નામ તો આઈ થિંક યાદ નથી, પણ મમ્મીને, મમ્મી સાથે વાત કરીએ તો મમ્મી અત્યારે એનો પૂજાપાઠ કરે છે, તો એને થોડીક વાર લાગશે. અને મારે નાસ્તો કરવો પડશે, કારણ કે બહુ ઝાઝો ટાઈમ ભૂખ્યું રહેવાય જાય તો પછી. એટલે ફટાફટ હું નાસ્તો કરી લઉં અને પછી હવે તો આપણે બેબીનો ટાઈમ પણ નજીક આવશે, એટલે એના માટે થોડુંક હું મસ્ત બનાવીશ. તો એ પણ હવે આજથી સ્ટાર્ટ કરી દઈશ, કારણ કે આજે મને સારું છે, તો ફ્રી બેઠા બેઠા એ પણ કરશું. અને જે હશે એ તમને બતાવતી રહીશ. તો એટલે મમ્મીને મળી લઈએ, પછી હું નાસ્તો કરી લઉં અને પછી જે આગળ હશે એ તમને બતાવતા રહીશું. મમ્મી છે, મમ્મી જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. એમાં કેવાનો દોરો હોય આપણે? આપણે ભરત સ્વામીનો, ગુરુજીનો. હા, માં સાસુ લેતા ને, હજી ચીલો મેં ચાલુ રાખ્યો છે. શ્રાવણ મહિનાનો પહેલો ગુરુવાર આવે ને ત્યારે લેવાનો. 8 ગાંઠ વાળવાની, ગુરુવારે પછી વાર્તા કરવાની, પછી આવતા ગુરુવારે ઉજવી નાખવાનો, ખીર ને રોટલી કરવાની, પીપળાનું પાન હોય ટેકડો, ખીર ને રોટલી કરીને ઉજવી નાખવાના. આજે આયો અમારે આવી ગયા. આરો ભાઈ, આરો, ગુડ મોર્નિંગ. બાને પગે લાગેલે? બાને પગે કેમ લાગે? હજી એ નિંદરમાં છે. ને જો અહીંયા મમ્મી રાખે આ કપડામાં સોપારીને, રૂપિયો રાખીને, દોરો રાખીને, ચોખા. પછી મમ્મી વાર્તા કરશે કે કાયમ કરવાની કે પોતાનો કરે, પછી કપડા નો ધોતા, લાલદાટી નહીં કરવાની, એવું બધું હોય. પણ હવે તો આ જમાના પ્રમાણે બધું કરે બધાય, તો આપણે રાખ્યું છે કપડા ને એવો ધોઈ નાખી તાજા હોય, એટલે લાલદાટી ગોરા ને ન વિચારીએ, તમે એ બે કામ ન કરે એમ. ઈ મહત્વ છે. 2 વર્ષો થયા લેતા દોરા. જો બસ હવે અમે ધૂપ દીવા કરશે, પછી વાર્તા કરશે, દોરો રાખીને વાર્તા કરવાનું, પછી પાછો બંધ કરી દેવાનું, કા પેક કરી દેવાનું, ભગવાન પાસે મૂકી દેવાનું. કાલ પાછું કાલે સવારે પાછું આવતા ગુરુવારે ઉજવી નાખવાનું, ખીર ને રોટલી કરી ધરીને પછી એકટાણું કરવાનું હોય એમાં. મને ત્યાં સુધી કરીએ. હા, એ તો મજા.
અત્યારની જનરેશન ને તો કોઈને અમારા જે હોય બધા ખબર ન હોય ને કોઈને ટાઈમ ન હોય નોકરી હા તો તમારું જનરેશન સાસુ માન બધું હોય ત્યાં બધું બધું હા ક્યાં બા ને જય શ્રી કૃષ્ણ કર દે પગે લાગી દે સારું ચાલો અમે નાસ્તો કરી લઈએ પછી મળીએ તો જો અત્યારે વાગી ગયા છે 11 અને શું કહે મેં કાનમાં ટીપાન નાખી લીધા હતા હવે હું ફ્રી થઈ ગઈ એમ કાલ સોનોગ્રાફી કરાવવા ગયા હતા ને તો આરો ને જો આરો બા કેમાં છે કેમાં છે બા મેં કીધું નાનું બાવ બતાવું તને જોવું જોઈએ કેવો એક્સાઇટેડ તમે એક્સાઇટેડ થઈ ગયો જોવા માટે જોજો જો આરન ખબર પડી કેવું છે બાવ નાનું નાનું છે તો જાય દો ફેસ થોડો ઘણો છે બતાવ દઉં કેના જેવું લાગે કેજો બાબા આવી રહ્યું કેવું છે નાનું નાનું એક બે ફેસના ફોટા છે તો તમારી સાથે શેર કરું જોજો કેવું લાગે એમાં પરફેક્ટ જો દેખાય થેન્ક યુ મારો જોયા રાખશે અને શું કે મારે પણ હવે કામ તો કંઈ છે નહીં તો હું વિડીયો એડિટિંગનું કામ કરીશ પછી મારે એક વસ્તુ બનાવવાની છે બપોર બનાવીશ કારણ કે અત્યારે તો આરવ ભાઈ હોય ને અમારે જોડે મદદ કરવા કા એ આરવ કંઈ ફેસ ઉપર છે એટલી બધી ખબર ના પડે કોના જેવું હોય પરંતુ આ તો શું કહેવાય કે આનંદ છે જોવાનું મજા આનંદ થાય કે જોઈ જ રાખી એટલું મસ્ત લાગે નહીં કેવું મસ્ત લાગે નાનું હા હાલ બતાવું બતાવું જો આ રહો ને એ ઘણી નાનું નાનું ભાવ જોવું જોઈએ ઘણી હાલ બતાવું એના ઘણી જોવું જશે
જોયો કે ના જોવો, મારા જેવો આવે, જય જેવો આવે, આરવ જેવો આવે, તો સારું. ચાલો હું પણ કામ કરું, આરવ થોડી ગરમ આડું, કારણ કે હજી મમ્મી નિરાભાઈ કામમાં છે થોડા. તો આ મારી લાસ્ટ સોનોગ્રાફી હતી, એનો રિપોર્ટ હતો. કાલે અમે એ કરાવવા ગયા હતા એટલે પછી કાલે પણ વિડીયો શૂટ તો નહોતો જ કર્યો. આમ તો 2-3 દિવસ થયા કાનને લીધે, ત્યારથી પાછું સ્ટાર્ટિંગ કર્યું. અત્યારે મારો ભાઈને મસ્તીમાં કીધું ને તો ખાચું કે જોવું જોવું જોવું, એટલે પછી ફાઇલમાં હતું ને તે બતાડ્યું, તેને મજા આવી ગઈ. કેવું ભાવ છે? તો સારું ચાલો, હું પણ કામે લાગી જાઉં, મળીએ પછી. હવે જો હવે બાવને જો હવે લેસન કરો, તારે શું જોઈએ? બોલપેનનો ઈશારો કરે, બોલપેનનો. આઈ રહી, અને હવે લેસન કરો. હાલો, કેમ કરે આ રહું લેસન? ઓહો હો, ઓહો હો, એ ઓહો હો, સ્પેશિયલ બુક છે એના માટે. કેટલું લેસન કરું આરો? હે, દો દો. દીદી સીત ગઈ? હે, દીદી સીત ગઈ યાર? દીદી સીત ગઈ. દીદી દો 2-3-5 શું કરવા ગઈ? અંડબા 2-3-5 કરવા ગઈ? તારા ને જવું? હે, વારામાં પડી ગયો, સચવાશે થોડીક વાર. કા યાદ આવશે એટલે પછી બીજું જશે રમવાનું. ત્યાં સુધી રમશે અહીંયા, અને અત્યારે હું પણ વ્લોગનો અહીંયા જ એન્ડ કરી દઉં આજ માટેનો. પછી જોયો હવે જે હશે નવી શરૂઆત કરશું. અત્યારે તો જે છે ને એ જ અમે અત્યારે એડ કરીને એડિટિંગ કરી નાખું. તો વ્લોગનો અહીંયા એન્ડ કરી દઉં ને આજ માટે એટલું જ ને. હા, 2-3 દિવસમાં જઈએ ને એને પણ વ્લોગ શૂટ કર્યા હતા, એની ક્લિપ છે થોડી ઘણી, તો એ બધી મૂકવાની બાકી રહી ગઈ. તો આમાં એડ કરી દઉં છું, અને બસ આજ માટે આટલું જ. મળીએ પછી નવા વ્લોગની સાથે. તો બધાને બાય, જય શ્રી કૃષ્ણ. અને હા, અમારી ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરો, અને બધા વિડીયો મસ્ત જોવો જેથી અમારી વોચ આવર્સ પણ પૂરી થાય. અને સબસ્ક્રાઈબ તો હમણાં થઈ જશે જ, સબસ્ક્રાઈબર તો વધી જશે, અને 1K થઈ જશે. વોચ આવર્સ હજી થોડીક ઘટે છે, એટલે એના માટે વિડીયો આખો જોવો, અને તમારી ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરો, અને લાઈક કરો, કમેન્ટ કરો. દીદી 2-3-5 કરું તારે? અરે એમ કે 2-3-5 લેસન કરો, અને 2-3-5 કા. સારું ચાલો બાય.